વલસાડ તાલુકાના 3 ગામ પંચાયતોની યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ તાલુકાના 2 ગ્રામ પંચાયતના સરપંચો તેમજ 1 ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય માટેની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરીના અંતે સેકવા ગામના સરપંચ પદે રમીલાબેન પટેલ તથા ભાંગડા ખુર્દ ગામના સરપંચ પદે જગદીશ પટેલનો વિજય થયો હતો. જ્યારે સરોણ નંદાવલા ગામના વોર્ડ નંબર 28ના સભ્ય માટેની યોજાયેલી ચૂંટણીમાં સુરેખાબેન પટેલનો વિજય થયો હતો. આજુબાજુના કાર્યકર્તા કે કોઈ બી સંતુષ્ટ બધું એ મારા પર અવિશ્વાસની દરખાસ્ત નોંધાવી હતી અને મને એ રિજેક્ટ પણ કરી હતી. પણ ગામના દરેક ગ્રામજનોએ મને પહેલા પણ વિશ્વાસ મૂકીને જીતાડી હતી અને બીજી વાર હું પાછી ઉમેદવારી તરીકે મારી નોંધણી કરાવી હતી અને એમાં પણ મને ભવ્ય વિજય અપાયો એ બદલ હું ગામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. હવે પછી મારું જે 1 વર્ષ બગડ્યું છે એ વર્ષને હું એના કરતાં પણ જે આગળ મેં કાર્ય કર્યું છે એના કરતાં પણ હું ગામમાં વધારે જે મારાથી થાય એટલું કામ કરવા હું આગળ પડીશ. વલસાડ તાલુકાના ભાગડા ખુદ સેગવા સરપંચની ચૂંટણી અને સરોડ નંદાવલા જૂથ ગ્રામ પંચાયતની સભ્યની ચૂંટણી તારીખ 20/1/2019 રોજ યોજાઈ. એમની મતગણતરી આજરોજ 22/1/19 મંગળવારના રોજ મામલતદાર કચેરી વલસાડ પરફોર્મન્સ હોલમાં યોજાઈ એની પ્રક્રિયા ચાલુ કરી અને એમાં ભાગડા ખુદના ઉમેદવાર જગદીશભાઈ મગનભાઈ ટંડેલ વિજેતા જાહેર થઈ. સેગવા પંચ સરપંચમાં રમીલાબેન અશોકભાઈ પટેલ 14 મતથી જીતેલ અને સરોણ જૂથમાં જૂથ ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 8માં સુરેખાબેન રમેશભાઈ પટેલ વિજેતા જાહેર કરવામાં આવેલ છે અને અટગામ વોર્ડ નંબર 12માં કૃષ્ણાબેન હિતેશભાઈ પટેલ એવો બિનહરીફ થયેલ છે. પંચલાયમાં વોર્ડ નંબર 5, 6, 7 અને 8માં ચારે ચાર વોર્ડની એમાં બિનહરીફ થયેલ છે. ઉટડીમાં વોર્ડ નંબર 3માં તનુજબેન હરીશભાઈ પરમાર બિનહરીફ. સર આપનું નામ અને હું જયેશભાઈ બહાદુરભાઈ પટેલ આંકડા મદદ ચૂંટણી અધિકારી તાલુકા પંચાયત વલસાડ.